હાલો નીટ અને જેડબલી એમાં યુનિટ 12 ત્રીજી મેથડ કિર્ચોફના નિયમો એમાં 68મા ક્રમનું એમસીક્યુ એમાં આ પ્રકારનો એક પરિપથ આપેલો છે અને રકમમાં આપેલું છે આકૃતિમાં આપેલ પરિપથમાં સ્થિર પ્રવાહ વહે છે તો કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ ખાલી જગ્યા હોય એટલે કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ એટલે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શબ્દ થાય બરાબર એટલે કેપેસિટરમાં વોલ્ટેજ અથવા કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ અથવા કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવશે તેને નામ આપી દઉં એક છેડો અહીંયા ન લેતા હોય તો બેટરીનો છેડો થાય કેપેસિટરનો એક છેડો અહીં વચ્ચેના ભાગમાં અને બીજો છેડો અહીંયા છે તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો આ એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો અથવા કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ થયો એટલે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું મેળવવાનું થયું VA માઇનસ VB પેલા પ્રવાહ દર્શાવી દેવામાં નામ અહીં આપી દો અહીંયા સી અહીંયા ડી અહીંયા ઈ અહીંયા એફ અને જી પ્રવાહ દર્શાવી દો પ્રવાહ તો ત્રણ બેટરી હતો મોટા મૂલ્યની બેટરી હોય ને એથી પ્રવાહ દર્શાવવાનો આ 2 વોલ્ટ મોટું મૂલ્ય થયું 2V બરાબર એટલે અહીંથી પ્રવાહ માની લો કે આઈ જેટલો નીકળો અહીંયા કેટલો આવ્યો આઈ જેટલો અહીંથી હું થાય બે ભાગ થાય પણ એક વસ્તુ હવે અહીં યાદ રાખવી જોઈએ ખ્યાલ હોય ને તો જ આ MCQ થાય કે સ્થિર પ્રવાહ હોય સ્થિર પ્રવાહ એવી પરિસ્થિતિમાં કેપેસિટરવાળી લૂપ હોય એમાં વિદ્યુત પ્રવાહનું વહન કરાવવાનું નથી કેપેસિટર કામમાં ક્યારે આવે કે વિદ્યુતભાર વધે તો સંગ્રહ થાય ઘટે તો એમાંથી વપરાય પણ સ્થિર પ્રવાહ વહેતો હોય તો સ્થિર પ્રવાહ વહેતો એટલે જે પ્રવાહનું મૂલ્ય બદલે નહીં ને એવા પ્રવાહને સ્થિર પ્રવાહ કહેવાય બદલે નહીં એટલે એનો મતલબ એમ કે અચળ પ્રવાહ છે વધવોય ન જોઈએ અને ઘટવોય ન જોઈએ તો કેપેસિટર સ્થિર વિદ્યુત સ્થિર પ્રવાહ જ્યારે વહેતો હોય ને ત્યારે કેપેસિટર નકામું બની જાય કેપેસિટર કેવા પરિપથમાં કામમાં આવે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું હોય તો કામમાં આવે જો વધે પ્રવાહનું મૂલ્ય વિદ્યુતભાર વધે તો સંગ્રહ થાય અને પ્રવાહ ઘટે મૂલ્ય ઘટે વિદ્યુતભારનું બરાબર તો એમાંથી વપરાય એટલે પ્રવાહમાં વધઘટ થતો હોય ને કેપેસિટર કામમાં આવે ભાઈ ચોખ્ખું લખ્યું સ્થિર વિદ્યુત સ્થિર પ્રવાહ હોય સ્થિર પ્રવાહ એટલે જે પ્રવાહનું મૂલ્ય સમયની સાથે બદલાતું ન હોય ને એવો પ્રવાહ સ્થિર પ્રવાહ નહીં વધે નહીં ઘટે વધે ન વધે જ નહીં તો સંગ્રહ કંઈ કરવાનો પ્રશ્ન નથી આવતો ઘટે નહીં તો વાપરવાનો કંઈ પ્રશ્ન નથી આવતો એક ધારો પ્રવાહ છે તો એવી પરિસ્થિતિમાં કેપેસિટરવાળી લૂપ હોય એમાં પ્રવાહ કેપેસિટર નકામું બની ગયું ટૂંકમાં કહેવાનો મતલબ એવો બરાબર કેપેસિટર નકામું બની ગયું તો કેપેસિટર નકામું બની ગયું બરાબર તો એ લૂપમાં પ્રવાહ લઈ જવાનું નથી લૂપ જ આપણા માટે નકામી અને પ્રવાહ લઈ જાય નહીં અને અહીંથી બે ભાગ નહીં કરો યાદ રાખજો જી બોઈલો એ બરાબર સ્થિર વિદ્યુત પરિપથ હોય સ્થિર પ્રવાહ હોય તો કેપેસિટરવાળી લૂપમાં પ્રવાહ લઈ જવાનું નથી અહીંથી આમ લઈ જવાનું નથી તો આઈ જ આમ લઈ જાઉં તો બે ભાગ થાય ને તો ક્યાં જાય પ્રવાહી સીધો ઉપર નેથી કઈ બાજુ આ બાજુ નેથી આ બાજુ નેથી આ બાજુ આ લૂપમાં પ્રવાહ જ નથી લઈ જવાનો હાલો પ્રવાહ મેં દર્શાવી દીધો અને MCQ સોલ્વ કરવા માટે કિર્ચોફના નિયમ આવો વિદ્યુત પરિપથ આવે તો સોલ્વ કરવા માટે ઓહમનો નિયમ છે મારી પાસે કિર્ચોફના નિયમો છે અથવા પરિપથને સરળ બનાવો અથવા તો આવો ખુલ્લો માર્ગ તો VA માઇનસ VB મળે મારે એ જ મેળવવાનું છે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવશો બરાબર એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે મેળવવાનો છે તો એથી બી સુધીનો માર્ગ લઈ લ્યો એટલે મળી જાય VA માઇનસ VB તો એથી બી સુધીનો માર્ગ તમારે જોતો હોય તો એક આ માર્ગ ન લેતા એથી બી સુધીનો કા લઈ લ્યો કા પછી એમના જ આવ્યું તો અહીંથી આમ લઈ લ્યો ગમે એક એથી બી સુધીનો માર્ગ લઈ લ્યો એટલે એમાં VA આવી જાય ને VB આવી જાય તો તમારે જે તફાવત મેળવશે એને બી વચ્ચે એ તમને મળી જાય તો કયો માર્ગ પસંદ કરવું એમાં હાલો એ નથી ક્યાં જાઉં ઈ નેથી ડી નેથી સી અને નેથી બી બરાબર છે આ માર્ગ આપણો હવે ચાલુ કરો અહીં વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે VA હાલો પછી બેટરી આવી ધનથી ઋણ ઉપર જાઓ એટલે માઇનસ VI એપ્સિલોનની જગ્યાએ VI આપ્યું છે પાછી બેટરી આવી ઋણથી ધન ઉપર જાઓ તો પ્લસ VI હાલો અવરોધ આવ્યો કેટલો ફેરફાર
तो के आ यार प्लस माइनस मुसाफरी प्रवाह बे विरुद्ध है प्लस हलो बी बिंदु पर आया सादु रूप आप तो के वी बी आ वी निकली जाए बे वी बी ने आ बाजू लै लो तो वी ए माइनस वी बी अने बराबर केटलू आवशे सॉरी आ निकली गयो वी ए ने आ बाजू लऊं छूं नको वरी पाछू माइनस करवू छे मारे तो ए अने बी वच्चे विद्युत स्थितिमान तफात है वी ए माइनस वी बी मेळवू के वी बी माइनस वी ए मेळवू कंई फेर नहीं पड़े वी ए आ बाजू लऊं छूं तो वी बी माइनस वी ए अने बराबर केटलू आवशे आई आर पण मने विकल्प आवा नथी आप्या विकल्प तमे जोहो एमां तो वीना स्वरूप में आप्या तो यह मतलब एम के मारे आई और आर मेड़ा पड़े तो आई मेड़वो ने पहला तो आम गमे एक बंधगाड़ो ले लियो आ न ले तो यहाँ प्रवाह नहीं आखो बंधगाड़ो ले लो एट मैंने प्रवाह पहला मेड़ो जो है मूको जो मार वीना स्वरूप में जवाब जो तो आखो बंधगाड़ो ले लो क्या थी चालू करो अँ थी एफ थी चालू करा लो एफ पे थी जी पर जाओ ने थी बी ने सी पे थी डी पे थी ई ने थी एफ आ बंद गाड़ा माटे किरचोफनो बीजो नियम मूकी दो एटले कदाच मने प्रवाह मळी जाय हवे आम हालवानुं छे हवे चालू करो बीजो नियम छे किरचोफनो बंद गाड़ो एटले पाछो आ लूप न आवी जाय क्यांक हवे अहींथी चालू करो ऋणथी धन उपर जाय छे एटले प्लस टू वी हवे अवरोधना हિસાબે आई आर जेटलो फेरफार एटले आई अने टू आर प्रवाहनी दिशा अने मुसाफरीनी दिशा हरखी एटले माइनस हवे पाछो अहीं आई आर जेटलो फेरफार प्रवाह मुसाफरी हरखू एटले माइनस बेटरीने धन ઉપરથી ઋણ ઉપર જાવ એટલે માઇનસ વી હવે પાછા એફ ઉપર આવી ગયા બધાનો સરવાળો કેટલો ઝીરો કેટલા વી થાય અહીંયા આ વી અને આઈ આર કેટલા થાય તો કે માઇનસ થ્રી આઈ આર અને બરાબર ઝીરો તો વી બરાબર થ્રી આઈ આર આવ્યું તેમાંથી આઈ બરાબર કેટલું આવશે તો વીના છેદમાં થ્રી આર આઈ મૂકી દઉં આ વીના છેદમાં થ્રી આર અને એક આર હતો આર આર નીકળી જાય તો કેટલો જવાબ આવશે વી બાય થ્રી આ વીના સ્વરૂપમાં જવાબ આવ્યો એટલે MCQ-68 અહીંયા પૂરો